સાંતલપુર વિસ્તારમાં બનેલી દર્દનાક ઘટનાને લઈને સગીરાને વહારે આવ્યા રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો। સાંતલપુર તાલુકાના સગીરા ઉપર થયેલ બળાત્કારને લઈને સાંતલપુર વિસ્તારના સગીરાના પરિવારને મળવા માટે અને સગીરાને ન્યાય મળે તેને લઈને ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજના આગેવાનો સગીરના પરિવારને મળે સગીરાને ન્યાય મળે તેને લઈને મદદે આવ્યા, જેમાં સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજના આગેવાનો પહોંચ્યા હતા। પરિવારના મુલાકાતે હમીરજી સોટા તાલુકા પંચાયત પ્રમુખ રાપર, જગુબા વેલુબા જાડેજા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ તાલુકા રાપર, અરવિંદસિંહ રાનુભા જાકરાણી સેના પ્રમુખ રાપર, મહેન્દ્રસિંહ દાનુભા વાઘેલા રાપર શહેર તાલુકા ક્ષત્રિય સમાજ ઉપપ્રમુખ, જસુભા પરબતસિંહ જાડેજા ઉપપ્રમુખ, દીપુભા પરમરુભા જાડેજા સંગઠન મંત્રી, નરેન્દ્રસિંહ પરમાર વાઘેલા। બ્યુરો રિપોર્ટ, જશુદાન ગઢવી, રાધનપુર। શું નામ આપનું અને શું આપનું હતું? મારું નામ જગુભા વેલુભા જાડેજા, ગામ ડાભુંડા, વિશ્વ હિન્દુ પરિષદ રાપર તાલુકા પ્રમુખ। છેલ્લા 12-13 વર્ષથી હું આ સંભાળી રહ્યો છું અને જે સાંતલપુર તાલુકાના ગામમાં જે આ બનાવ બન્યો છે, જે આ નરાધમે જે બનાવ બન્યો છે અને આની તંત્ર કને અમારી રજૂઆત છે કે આની તટસ્થ તપાસ થાય અને જે પણ નરાધમે આ કામ કર્યા છે, નરાધમોએ આ એક એવું કૃત્ય કર્યું છે કે જે બાળા માથે એને છેતરી ઘરે આવી પોલીસ બની અને ઘરે આવ્યા। પહેલી તો હું એ કરું છું કે પોલીસ બનીને ઘરે આવી અને દીકરીને જબરજસ્તી અહીંયાથી ઉપાડી અને જે આ બનાવ બન્યો છે, તો હું સરકારશ્રીને રજૂઆત એ કરું છું કે આની જે કાંઈ આના લારે ષડયંત્ર હોય અને આના લારે જે કોઈ પણ હોય તેની જલ્દી સે જલ્દી તપાસ થાય અને નરાધમોને કડકમાં કડક સજા મળે એવી મારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને। શું નામ આપનું? મારું નામ અમીરસિંહ વરદાજી સોઢા, પ્રમુખ તાલુકા પંચાયત રાપર। આજે સાંતલપુર તાલુકામાં જે કમનસીબ એક બનાવ બનેલો, અમે પીડિત પરિવારની આજે મુલાકાત લીધેલી અને આ બાબતે અમારી ક્ષત્રિય સમાજના કરણી સેનાના પ્રમુખ, ક્ષત્રિય સમાજના આગેવાન સર્વે પીડિત પરિવારની મુલાકાત લીધી અને આ નરાધમ રાક્ષસ છે જે હિનકૃત્ય કરેલ છે એના માટે અમે સરકારશ્રીમાં ઉચ્ચ કક્ષા રજૂઆત કરશું અને સ્પેશિયલ પીપીશ્રીની માંગણી કરશું અને એની નિમણૂક કરાવી અને આ નરાધમને તાત્કાલિક ફાસ્ટ ટ્રેક મારફતે તાત્કાલિક સજા થાય એવા અમે ઉચ્ચ કક્ષા રજૂઆત કરશું સરકારશ્રીમાં પણ આ માટે, અને જરૂર પડશે તો અમારી સમાજ વતી અને તમામ સમાજો ભેગી કરી અને મોટામાં મોટી ઉગ્ર રજૂઆત કરશું।